शब्दों पर आतंकवादी हमलों ऊपर मुकी दो ऊपर मुकी दो કેટલાક લોકોએ પોતાના જાન ગુમાવ્યા હતા મુકી દો આવી જશે જેમાં પોલીસના જવાનો પણ હતા કેટલાક લોકો ઇજાગ્રસ્ત હતા આતંકવાદી ઘટના બન્યા બાદ નંબર રાજકીય ઈચ્છા શક્તિના આધાર ઉપર આ આતંકવાદીઓને જેલના હવાલે કરવા માટે ગુજરાત પોલીસ સતત કાર્યરત આ આતંકવાદીઓનો જે કેસ ચાલ્યો એ કેસમાં નામદાર સેશન્સ કોર્ટની અંદર તેમને આજીવન કેસ અને તીવ પૈકીના કેટલાક કેદીઓને હાઈકોર્ટની અંદર ફાંસીની સજા પણ ફરમાવવામાં આવી પરંતુ આ ઘટના બની ત્યારે એનો મુખ્ય કાવતરાબાજ લશ્કરે તોયબાનો મોહમ્મદ યાસર ગુલામ મોહિઉદ્દીન ભટ્ટ એ એમ્બેસેડર કારમાં એક ગુપ્તખાનું બનાવીને AK-47ના હથિયારો ગુજરાત સુધી પહોંચાડવામાં એ મદદગાર હતો અને આ ઘટના બાદ બન્યા બાદ આ આતંકવાદી પાક ઓક્યુપાઈડ કાશ્મીરની અંદર છુપાઈને રહ્યો હતો પણ રાજ્યના પોલીસ તંત્ર અને ETS દ્વારા સતત એની પાછળ હતા અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહની મદદથી કેન્દ્રના ગૃહ વિભાગના ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જેવી માહિતી મળી કે આ આતંકવાદી અનંતનાગની અંદર કાશ્મીરમાં છુપાયો છે તો આપણા ETSના ચુનંદા ઓફિસરોએ અનંતનાગની અંદર જઈને આ આતંકવાદી યાસીન ગુલામ ભટ્ટને ધરપકડ કરી છે હવાઈ માર્ગે કાશ્મીરથી એને દિલ્હી થઈને અત્યારે 5:30 વાગે અમદાવાદની અંદર એને લાવવાના છે રાજ્યના માનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા એન્ટી ટેરરિસ્ટ સ્કવોડના સૌથી ચુનંદા અધિકારીઓને જે નિર્દોષ લોકોના જાનના ગુમાવ્યા હતા એવા આતંકવાદીને જેલના હવાલે કરવામાં આ લાંબા સમય પછી મળેલી સફળતાને અમને અભિનંદન આપ્યા